વેલકમ બેક. આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના ફોટાવાળા દફતરો આપવામાં આવ્યા હતા, જેના કારણે દફતર છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી દફતરો પરત લેવામાં આવ્યા હતા. હજુ સુધી વિદ્યાર્થીઓ દફતરથી વંચિત રહ્યા છે. નસવાડી તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ફોટા દફતર આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેના કારણે આ દફતરો છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા પરત લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નવા દફતરો જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા નવા દફતરો આપવામાં આવ્યા હતા, પરંતુ દુગ્ધા કૃપાચાર્ય અને કુંડલી મવડી કૃપાચાર્યની બેદરકારીના કારણે આ દફતરો નસવાડી કુમાર શાળામાં ધૂળ ખાઈ રહ્યા છે. નસવાડી કુમાર શાળાના આચાર્ય કૃપાચાર્યને વારંવાર જાણ કરવા છતાં કૃપાચાર્યની નિષ્કાળજીના કારણે હજુ સુધી દફતરો બાળકોને મળ્યા નથી. તાર સંભળ્યાને નવેમ્બરથી 2 મહિના થયા છે અને મને આજે જ જાણ થઈ છે કે દફતર આવીને લઈ જવું. છ નવેમ્બરથી 2 મહિના થયા. ના સાહેબ, આજે આ કુમાર શાળામાંથી ઝાલા સાહેબનો ફોન આવ્યો અને તમે આજે આવીને લઈ જજો એવું કીધું. વર્ષ 2017ના શાળા પ્રવેશોત્સવના દફતરો જે વખત આવ્યા હતા અને તે વખતે જે તે કૃપાચાર્યોને અમે જાણ કરેલી અને 2 થી 3 વખત જાણ કરી, છતાં એ કૃપાચાર્યો લઈ નહીં ગયા અને જે દફતરો અમારા તાલુકા શાળામાં પડેલા છે, કુલ 260 જેટલા, 2 ગ્રુપના, દુગ્ધા અને કડુલી મવડી. કિરણ મોચી, CN24 ન્યૂઝ, નસવાડી.